सुप्रभातम विद्यार्थी मित्रों, शांति निकेतन शिक्षण संकुल में आपनो हार्दिक स्वागत करूँ छू। आज अपने धोरण 6 में संस्कृत विषय विषे अभ्यास करीशु। विद्यार्थी मित्रों, तो पाठ 5 हस्ती 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 એટલે કે અહીંયા હાથી એટલે કે હાથી 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 તો તમને એવું લાગતું હશે કે આ હાથી 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 એ વળી શું છે? તો અહીંયા હાથીના દરેક અંગ, આંખ, કાન એમ દરેક અંગનું વર્ણન કરેલું છે અને દરેક અંગને ઉપમાદર્શક શબ્દો દ્વારા દર્શાવવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, તો એવો પાઠ આપણે જોવાનો છે કે હાથીના દરેક અંગો ને કયા ઉપમાદર્શક શબ્દો વડે દર્શાવવામાં આવેલું છે, તો આપણે એ આજે જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તો હું પહેલાં વાંચું અને પછી તમને એનું અનુવાદ કરીને સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો, એટલે કે બે બે લીટી વાંચીશ અને સમજાવીશ। જુઓ, પ્રથમ છે હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિહી। હસ્તી એટલે કે હાથી, દિવ્યા એટલે કે અદ્ભુત, દૈવી એટલે કે અલૌકિક, અને સૃષ્ટિ એટલે કે સર્જન એટલે કે હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે। એટલે કે જે બધા જ પ્રાણીઓમાં એક હાથી એવો પ્રાણી છે કે જીવે તો પણ એ ઉપયોગી બહુ જ છે, કે પહેલાંના જમાનામાં જે રાજાઓ હતા એ રાજાઓ પણ હાથીઓનો ઉપયોગ કરતા હતા। મિત્રો, એ તમને ખબર હશે કે શા માટે ઉપયોગ કરતા હતા, કે એ તમને હાથીઓનો ઉપયોગ દરવાજો તોડવા માટે કરતા હતા। વિદ્યાર્થી મિત્રો, એટલે કે હાથી માટે કહેવત છે કે એ જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો, એટલે કે કારણ કે એના દાંત પણ એટલા જ કિંમતી છે કે એના દાંત માટે તો ઘણીવાર હાથીઓને મારી નાખે છે। તો એટલા માટે અહીંયા હાથીને એવું કહેવામાં આવે છે કે અદ્ભુત અને અલૌકિક સર્જન છે। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કદલી સદૃશી સુંડા સ્તંભ સમાનહા પાદા। કદલી સદૃશી એટલે કે કેળ જેવી, સુંડા એટલે કે સૂંઢ એટલે કે તેની સૂંઢ કેળ જેવી છે। સ્તંભ સમાનહા પાદા, સ્તંભ સમાના એટલે કે થાંભલા જેવા, પાદા એટલે કે પગ એટલે કે તેના પગ, તેના પગો થાંભલા જેવા છે। એટલે કે બંને લીટીનું કરો કે સૂંઢ જેવી કે કેળ જેવી, સૂંઢ સૂંઢ એની કેળ જેવી, પગો થાંભલા જેવા। શૂર્પાકારવ કર્ણવ ધવલવ દીર્ઘવ દંતવ। શૂર્પાકારવ એટલે કે સુપડાના આકારના, કર્ણ એટલે કે કાન, કર્ણ એટલે કાન, ધવલવ દીર્ઘવ દંતવ, ધવલવ દીર્ઘવ અને દંતવ આ વિશેષણો છે। એટલે કે ધવલવ એટલે કે ધોળા, દીર્ઘવ એટલે કે લાંબા, આ દાંતના વિશેષણો આપવામાં આવેલા છે। કે સુરપાકારવ કર્ણવ એટલે કે તેના કાન સુપડાના આકારના અને એના દંતશૂળ કેવા છે, ધોળા અને લાંબા છે। ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ। ઉદરમ એટલે કે પેટ, ભાંડાકારમ એટલે કે ઘડાના આકારનું, એટલે કે તેનું પેટ ઘડાના આકારનું છે। ઉન્નત બૃહત શરીરમ, ઉન્નત બૃહદ એટલે કે ઊંચું અને વિશાળ, એટલે કે તેનું શરીર કેવું છે, ઊંચું અને વિશાળ છે। અલ્પમ તુચ્છમ પુચ્છમ, અલ્પમ તુચ્છમ એટલે કે નાનકડું અને તુચ્છ, પુચ્છમ એટલે કે પૂંછડું, એટલે કે તેનું પૂંછડું
નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્રમ, એટલે કે અરે વાહ કેવું અદ્ભુત છે. પર્વત સદૃશ્ય ગાત્રે સરસપ સન્નિભ નેત્રે કથમ અતિ બલવાન એષઃ અંકુશ માત્રાદ્ભિતઃ. પર્વત સદૃશ્ય ગાત્રે, એટલે કે પર્વત જેવા શરીરમાં, પર્વત જેવા શરીરમાં, એટલે કે એના શરીરને પર્વતની ઉપમા આપી છે વિદ્યાર્થી મિત્રો. જે સરસપ સન્નિભ નેત્રે, સરસપ એટલે કે સરસવના દાણા જેવી બે આંખો. કથમ અતિ બલવાન એષઃ, કથમ એટલે કે કેવો, અતિ બલવાન એટલે કે અત્યંત બળવાન, અને એષઃ એટલે કે આ આ હાથી કેવો બળવાન છે, આ હાથી કેવો બળવાન છે. પણ અંકુશ માત્રાદ્ભિત, એટલે કે અંકુશ માત્રાદ એટલે કે અંકુશ એટલે કે હાથીને હાંકવાનું, લોઢાનું એક સાધન. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે જે મહાવત હાથી પર બેઠો હોય છે એ માણસની જોડે સરિયા, લોખંડના સરિયા જેવું સાધન હોય છે, કે હાથી સહેજ પણ આગો પાછો થાય તો એને એના લમણામાં ખોસતો હોય છે, એટલે એ સાધન એને અંકુશ કહેવાય. ભીતઃ એટલે કે ડરેલો. હવે આ ચારેય લીટીનો અનુવાદ કરી જાઓ વિદ્યાર્થી મિત્રો. જોકે તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે, તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે. અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે છે, એ બીજા કંઈ પણથી ડરતો નથી, માત્ર એ એક અંકુશથી જ એ ડરેલો હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં તમને સમજણ પડી ને કે કયા અંગને કેવી રીતે ઉપમા આપી છે, તો પરીક્ષામાં પણ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે એની ખાલી જગ્યા પણ પૂછાય છે, ખાલી જગ્યા તરીકે પણ પૂછાય છે અને પ્રશ્નો તરીકે પણ પૂછાય છે. હવે આવતા અંકમાં આપણે આનો સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો જોઈશું.